तो विद्यार्थी मित्रों, आज आप धोरण पांच में पर्यावरण में गया लेक्चर में अमे चर्चा करेली अमे गुजराती, तो एमा आपणे जोयुं हतुं के मैं नर्मदे छे काव्य लखेलू छे जय जय गौरी गुजरात, ए मैं तमने लखवा माटे कीधेलुं हतुं। जो कोई ने सरस रीते गाता आवडतुं होय तो आ काव्य गाय अने मने विडियो मोकलजो, आ काव्य गाय अने विडियो मोकलवानो छे जो सरस गाई सकता हो तो। मैं तमने एक लिंक पण मोकलेली छे होमवर्कनी साथे साथे विडियो मोकलो त्यारे एक लिंक मोकलेली छे जेमा आ काव्य बहु सरस रीते गाय छे अने आपणे सांभळी अने एवुं लागे के आपणे गुजराती छे आपणे छीए गुजरातमां रहीए छीए, तो हकीकतमां आपणुं एक गौरवनुं वात कहेवाय, एक गौरवनी आपणा नसीब कहेवाય કે જે આપણે ગુજરાતી છીએ। જય જય ગૌરી ગુજરાતમાં એવું કહેવા માગે છે કે આ કાવ્યમાં ઉત્તરમાં જે છે અંબા માતા છે, પૂર્વમાં કાળી માતા, દક્ષિણમાં કુતેશ્વર મહાદેવ અને પશ્ચિમના સોમનાથ અને દ્વારકાધીશ ગુજરાતનું રક્ષણ કરે છે એવું આ કાવ્યમાં કહેવા માગે છે। જય જય ગૌરી ગુજરાતની વિશેષતા એ છે કે ગુજરાતની ઓળખ આ કાવ્યથી એવું કહે છે કે ગુજરાતનું ઓળખ, ગુજરાતનું ગૌરવ વધારનારા ગીત, આપણા ગુજરાત રાજ્યની ભૌગોલિક સ્થિતિ અને વિશિષ્ટતાનું વર્ણન ખૂબ જ સુંદર રીતે કરેલું છે। ગુજરાતમાં ઘણા બધા પાકો થાય છે, ઘણા બધા સ્થળો આવેલા છે એના વિશે વાત કરેલી છે, બરાબર। એમાં આપણે ગિરનાર કે જે આપણો ઊંચામાં ઊંચો પર્વત છે એના વિશે પણ અહીંયા વાત કરવામાં આવી છે કે ગુજરાતમાં ધાર્મિક સ્થળો આવેલા છે, અંબાજી છે, પાવાગઢ, દ્વારકા, પાલિતાણા, સોમનાથ, મોઢેરા, જમા મસ્જિદ, કોટેશ્વર મહાદેવ, હાજીપીરની દરગાહ વગેરે ધાર્મિક જે સ્થળો છે એ આપણા ગુજરાતમાં આવેલા છે। ગુજરાતનું સૌથી ઊંચો ડુંગર કે ઊંચો ડુંગર જે ગિરનાર છે એ પણ આવેલો છે। તમને હમણાં જ ખબર હોય તો આપણા દ્વારકાધીશના મંદિરને USA થી પ્રમાણપત્ર મળેલું છે કે આખા વિશ્વનું, ખાલી આખા વિશ્વનું કહું છું, દેશમાં પણ ને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ વિશિષ્ટ સ્થળ જે છે એ આપણા દ્વારકાધીશને જાહેર કરવામાં આવ્યું, જે પણ આપણા ગુજરાતમાં આવેલું છે। તો આ બધી આપણા માટે એટલી ગૌરવની વાત કહેવાય કે જય જય ગૌરી ગુજરાત, જય જય ગૌરી ગુજરાત। દીપે અરુણી પ્રભાત ધ્વજ પર પ્રકાશે ઝળહર કસુંબી, પ્રેમ ભર્યું અંકિત તું ભણવ ભણવ નીચ સંતતિ સૌને પ્રેમ ભક્તિની રીત, ઊંચી તુજ સુંદર જાત જય જય ગૌરી ગુજરાત, ઉત્તરમાં અંબા માતા જે છે રક્ષણ કરે છે આપણું, પૂર્વમાં કાળી માતા, દક્ષિણમાં કુતેશ્વર મહાદેવ, પશ્ચિમમાં સોમનાથ અને દ્વારકાધીશ જે ગુજરાતનું રક્ષણ કરે છે। ગુજરાતમાં કેટલા બધા ડુંગરો આવેલા છે તો કે ગુજરાતમાં આરાસુર, જેસોર, તારંગા, ખેટ બ્રહ્મા, પાવાગઢ, વિદ્યાચલ, રાજપીપળા, પારનેરા, ગિરનાર, ચોટીલા, બરડો, કાળો વગેરે ડુંગરો જે છે ઘણા બધા છે, આ બધા આપણા ગુજરાતમાં આવેલા છે। ગુજરાતમાં ઘણા બધા રવિ પાકો થાય છે, ઘણા બધા પાકોનું ઉત્પાદન આપણે અહીંયા લઈએ છીએ, બરાબર। એમાં જોઈએ તો આપણે શિયાળામાં છે લેવાય છે પાક મકાઈ, જીરું, તો રાઈ, વરિયાળી, ડુંગળી, બટેકા, ઓળ વગેરે આપણે પાકો ઘણા બધા લઈએ છીએ। પછી ગુજરાતમાં ઘણા બધા ઉદ્યોગો જે છે, સિમેન્ટ ઉદ્યોગ, ચેન્નાઈ માટી, સુતરાઉ, કાપડ, હીરા, રાસાયણિક ખાતર, મીઠું, ખાંડ, દવા, મત્સ્ય ઉદ્યોગ વગેરે છે આપણા ગુજરાતમાં છે, એટલે આપણા માટે ખૂબ જ સરસ એવી વાત કહેવાય કે જે આ બધું આપણા ગુજરાતમાં આવેલું છે, બરાબર। હવે તમને આ કાવ્ય વિશે મેં તમને વાત કરી કે સરસ મજાનું કાવ્ય જે છે એ આપણે ગાય અને એનો વિડીયો મોકલવાનો છે, જેવું આવડે એવું, આપણા ગુજરાતી છીએ તો આપણને એક ગૌરવ હોવું જોઈએ અને તમારે એક વિડીયો મોકલવાનો છે, બરાબર। બાકીનું મેં સમજાવી દીધેલું હતું, હજી એક વખત તમને ઝૂમ લેક્ચરમાં પાછું રિપીટ કરાવીશ થોડું। હવે આપણે જોઈએ આમાં ગુજરાતમાં, તો કે આપણે ગુજરાતમાં જે છે, બરાબર, આ બાજુ તમે જોવો તો અહીંયા મધ્યપ્રદેશ છે, તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં નકશો આપેલો છે ત્યારે પણ કરવાનું થશે, બરાબર છે। અહીંયા છે મધ્યપ્રદેશ, પછી અહીંયા બનાસકાંઠા, આ રાજસ્થાન છે,
અહીંયા પાકિસ્તાન એટલે આપણા દેશનો પાડોશી દેશ પાકિસ્તાન, બરાબર. હવે આપણા ગુજરાતની માહિતી મેળવીએ તો અહીંયા ઉપરથી શરૂઆત કરીએ તો અહીંયા બનાસકાંઠા, પાલનપુર છે, પછી સાબરકાંઠા, હિંમતનગર, બરાબર છે એ બધા. પછી એની નીચે અહીંયા પાટણ આવે, મહેસાણા આપણું, પાટનગર, ગાંધીનગર, એને એની નીચે છાવ એટલે ગાંધીનગર. પછી તમને બધાને ખબર છે અહીંયા આપણું અમદાવાદ છે, અમદાવાદથી અહીંયા આવો એટલે બોટાદ, બરાબર. અહીંયાથી અહીંયા છે સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર નીચે તો અહીંયા આપણું રાજકોટ આવે, બરાબર. અહીંયાથી તમે છાવ એટલે અહીંયા રાજકોટની આજુબાજુમાં જામનગર, મોરબી, અમરેલી અને જૂનાગઢ, જૂનાગઢની બાજુમાં પોરબંદર અને ખૂણામાં અહીંયા છે દેવભૂમિ, દ્વારકા, બરાબર. એમાં આપણે અહીંયા ગીર સોમનાથ આવે છે. પછી આ બાજુ તમે જાઓ મધ્યપ્રદેશની જે મહારાષ્ટ્ર બાજુ, તો અહીંયા તમને મહારાષ્ટ્ર એટલે આપણે નવસારીને સુરતને વલસાડને બધું ઇવન પછી જે છે તો મહારાષ્ટ્ર ચાલુ થઈ જાય, બરાબર. તો એની પહેલાં આપણે અહીંયા સુરત, ત્યાંથી નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ એ બધું પહેલાં આવે, પછી સુરત, બરાબર. ત્યાંથી વડોદરા, આણંદ, તો આ બધા તમારે આપણા જે છે બરાબર એ યાદ રાખવાના છે કે કઈ જગ્યાએ આપણે ગુજરાતમાં કઈ જગ્યાએ છીએ અને ક્યાં આવેલું છે. પછી તમને એમ પૂછાય નકશામાં, બીજો તમને આપેલો છે કે ચલ ગુજરાતની નદીઓ અને ડુંગરો સિંચાઈ યોજનાઓ જે છે એ તમને આપેલી છે, એનો વિડીયો પણ તમને મોકલવામાં આવશે. પછી તમે જોઈ શકો છો કે ક્યાં ક્યાં પ્રકારના પાક લેવામાં આવે છે, બરાબર. અહીંયા ક્યાં ક્યાં પ્રકારના પાક લેવામાં આવે છે એનો નકશો પણ આપેલો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. પછીનો છે કે ઉદ્યોગો અને ખનિજ સંપત્તિ કઈ જગ્યાએ છે, સિમેન્ટ છે, મેગેઝીન, દવા ઉદ્યોગ, તાંબુ, સીસું, જસત, બધા સુતરાઉ કાપડ, હીરા ઉદ્યોગ, રાસાયણિક ખાતર આપણા ગુજરાતમાં આવેલા છે બધા. ખનિજ તેલ, મીઠું, ખાંડ એ બધું ક્યાં મળે છે એનો એક નકશો. દાખલા તરીકે તમને ખબર છે કે અત્યારે આપણે સિમેન્ટ ઉદ્યોગ જે છે, બરાબર છે, તો એ આપણે છે મોરબીમાં, બરાબર. સિમેન્ટ ઉદ્યોગ આપણે મોરબીમાં, ચેન્નઈ માટીનું તો કે મોરબીમાં, તો મોરબી ક્યાં આવે, તો કે મોરબી આવે આપણે અહીંયા. તો ચેન્નઈ માટી એમ કહીએ કે તમને દર્શાવવા નાખીએ કે ઉદ્યોગો અને ખનિજ સંપત્તિ જે છે આપણને કયા શહેરમાંથી ગુજરાતમાં મળે છે, પણ એના કયા શહેરમાંથી મળે છે. તો તમને લોકોને એમ પૂછાય કે સિમેન્ટ ઉદ્યોગ તો આપણને ખબર હોય કે મોરબીમાંથી મળે છે, તો મોરબી અહીંયા આપેલું છે તો અહીંયા લખવું પડે, બરાબર. એવી રીતના તમે કોઈ પણ જગ્યાનું તમને પૂછાય તો તમે લખી શકો, બરાબર છે. પછી તો કે સુતરાઉ કાપડ જે છે એ આપણને દાખલા તરીકે, ચલો સુતરાઉ કાપડ ક્યાંથી મળે ખબર છે કોઈને, તો કે અમદાવાદ અને રાજકોટ, સોરી જામનગરમાં. તો આપણને ખબર હોય જામનગર અહીંયા છે તો અહીંયા તમે લખી શકો કે સુતરાઉ કાપડ, અમદાવાદ અહીંયા છે તો અહીંયા લખી શકો સુતરાઉ કાપડ. પછી આપણે દવા ઉદ્યોગના કેન્દ્રો છે વડોદરા, અમદાવાદ, જામનગર, તો વડોદરા તમને ખબર હોય કે ક્યાં આવેલું છે, બરાબર. અહીંયા આપણે મહારાષ્ટ્ર બાજુ તો અહીંયા તમે લખી શકો કે દવા ઉદ્યોગ, બરાબર. પછી તો કે તમને એમ પૂછું અમદાવાદ તો કે અહીંયા લખી શકો. ચેન્નઈ માટી તો મેં વાત કરી, મોરબી છે, સુરેન્દ્રનગર છે તો એમાં તમે લખી શકો. ખનિજ ઉત્પાદન પ્રદેશો છે મહેસાણા અને ભરૂચમાં આવેલા છે. આ બધા તમને પહેલાં તો યાદ હોવા જોઈએ કે ખનિજ તેલ ઉત્પાદન પ્રદેશો જે છે મહેસાણા અને ભરૂચમાં આવેલા છે. તો મહેસાણામાં તમે લખી શકો અને ભરૂચમાં પણ એમ યાદી કરી અને કરી શકો. તમે નિશાની જોવો અહીંયા પીછે દવા છે તો પ્લસની મેગેઝિનમાં રાઉન્ડ, આવી રીતના તમારે દર્શાવવાનું. નકશો તમે પૂર્તિ કરો એટલે દાખલા તરીકે ત્રિકોણ જ્યાં તમે કર્યો છે ને, જ્યાં જ્યાં તમે ત્રિકોણ કર્યા છે ત્યાં સિમેન્ટ ઉદ્યોગ છે, એનો મિનિંગ એવો થાય. જો અહીંયા છે સિમેન્ટમાં ત્રિકોણ કરેલું છે તો સિમેન્ટ ઉદ્યોગ મને અહીંયાથી મળે મોર છે, તો કે ચેન્નઈ માટીના ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, મોરબી, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા, તો એ જે શહેરો છે એમાં તમારે ત્રિકોણ કરી દેવાનું. બાજુમાં લખવાનું અહીંયા જેમ લખેલું છે તેમ, જો અહીંયા દેખાય છે લખવાનું કે જ્યાં ત્રિકોણ છે, બરાબર, આમ નિશાની અને સામે લખવાનું સિમેન્ટનું. પછી છે બીજી નિશાની કોઈ પણ કરો, બરાબર છે. રાઉન્ડ છે તો મેગેઝિન ત્યાંથી મળે, દવા છે તો પ્લસની નિશાની કરેલી છે કે દવા ઉદ્યોગ જે છે એ વડોદરા, અમદાવાદ અને જામનગરમાં આવેલા છે. તો
तो अँ ते प्लस प्लस नी निशानी कर दियो एटले खबर पड़ी है हाँ के आ त्रण स्थलों दवा उद्योग तमे दर्शावेला छे नक्शा में बराबर। तांबू छे शहर में मळे छे बराबर छे अँ ते कोईपण तमारी निशानी दर्शावी दियो बनासकाठा में छे बराबर। अँ तांबू मळे सीसु मळे छे जसतिया मळे छे जो बनासकाठाना कोष्टक में देखाय छे तमने बधी निशानी करेल त्रिकोणनी छे तो आपणने खबर पड़े हाँ सीमेंट उद्योग त्यांय छे। पछी षष्ठकोण आपेलो छे तो के सीसु त्यां मळे छे पछी तो के तांबू त्यां मळे छे बराबर। एवी रीतना तमे अहींया अमदावाद छे तो अहींया तमने सूतराव कापड़ उद्योग छे बराबर। पछी तो के अहींया तमने दवा उद्योग पण आवेलो छे। एवी रीतना सुरेन्द्रनगर में तो के चेन्नई माटी उद्योग छे खाली बतावेलो छे। जामनगर में जो त्रण चार निशानी करेली छे तो के खनिज तेल पछी बीजी निशानी छे सूतराव कापड़ दवाना बराबर अने हीरा उद्योग आ बधुं जामनगर में आवेलुं छे। देवभूमि द्वारका में मच्छी उद्योग अने सीमेंटनो बराबर। खाली निशानी जोईने आपणे करी शके आखुं नाम न समाय नक्शो तमने एक्जाम में पूछाय के सीमेंट उद्योग बराबर पछी दवाना उद्योग ए बधुं जे शहरों में आवेलुं छे ने एने दर्शावो तो आवी रीतना लखी अने तमारे दर्शावानुं थाय बराबर छे। पछी तो के तमे अमरेली में जाओ तो अहीं क्यो उद्योग छे तो के खांड उद्योग आवेलो छे। बोटाद में तमे जाओ तो के सीमेंट उद्योग छे। राजकोट में तमे जुओ तो तमने खबर पड़े के सूतराव कापड़नू चलो अहीं निशानी करेली छे बराबर छे। पछी तो के तमे जाओ भरूच में तो जुओ जोई એમાં પણ દવા ઉદ્યોગ આપેલો છે જેટલી નિશાની કરેલી તમે જોઈ શકો છો। મોરબીમાં બરાબર તો કે અહીંયા સિમેન્ટ ઉદ્યોગ છે બરાબર। આવી રીતના જ તમારે તમારી નકશા પૂર્તિ કરવાની છે। આ નકશો તમને 4 કે 5 માર્કમાં પૂછાઈ શકે। વ્યવસ્થિત રીતે ગુજરાતના નકશામાં જે શહેર જ્યાં આવે છે લખી બરાબર એ યાદ રાખવાનું। જે જ્યાં પૂછાય પહેલાં શહેરોને એડ કરી દો અને પછી તમને જે પૂછાણું છે એ તમે લખો તો પણ ચાલે। ચલો હવે આપણને આપેલું છે જોવાલાયક સ્થળો તો એમાંય આપણે જે આપેલા છે એ જ છે બરાબર છે। જોવાલાયક સ્થળોમાં ધાર્મિક સ્થળો તો મોસ્ટ ઓફ ક્યાં તો કે દ્વારકા છે હાજીપીર માતાનો મઠ એટલે એ બધું કચ્છમાં આવેલું છે તમે અહીંયા જોઈ શકો છો। એમાંય નિશાની કરી દેવાની જેટલા પૂછાણા છે બરાબર જોવાલાયક સ્થળોને તો કે ધાર્મિક સ્થળો અહીંયા આમ ચોરસ કલર સ્ટાર છે। શિલ્પ સ્થાપત્યો તો કે શિલ્પ સ્થાપત્યો આપણે જે છે સ્ટાર કરેલું હોય ત્યાં હોય તો કે અમદાવાદ જોવો સ્ટાર છે સિદ્ધિ સૈયદ નિછાળી તો અહીંયા ખાલી સ્ટાર જ કરવાનો રહી એટલે પેપર જોવાવાળાને ખબર પડી જાય કે હં સ્ટાર કરેલો છે। શિલ્પ સ્થાપત્યો જ્યાં જ્યાં સ્ટાર છે ને એ જગ્યાએ જોવા મળે। ગિરિમથક છે બે ત્રિકોણ દર્શાવેલા છે તો તમે બે ત્રિકોણ તો કે સાપુતારા બરાબર અહીંયા આપેલા છે તો અહીંયા હોય। અભયારણ જે છે બરાબર તો અભયારણ્યો ક્યાં આવેલા હોય એની નિશાની પ્રવાસી સ્થળો જે છે કચ્છનું સફેદ રણ છે બરાબર છે પછી કાંકરિયા તળાવ છે ગાંધી આશ્રમ બધું આ આપણે નર સરોવર બધું આપણે એમાં આવી છે। રેતાળ સમુદ્ર તટ ક્યાં ક્યાં આવેલા છે તો એ તમને નિશાનીમાં જોઈ અને તમે લખી શકો ક્લિયર બરાબર। નકશા પૂર્તિનું હવે પછીની સ્વામાં જે છે તમને એની PDF મોકલી દઈશ અને એનો પણ તમને સમજાવાઈ જશે બરાબર। ચલો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જે જે ક્વેશ્ચન છે એની ચર્ચા પછીના લેક્ચરમાં કરશું અને આમાં થોડુંક બાકી રહી ગયું હોય તો એ આપણે પછી જોશું બરાબર। તો અત્યારે અહીંયા સુધી રાખીએ ચલો થેન્ક યુ।